સફાઈ કામદારોનું મનપા કચેરીએ વિરોધ વિધિ પડતર માંગણીઓને લઈ સફાઈ કામદારોમાં નારાજગી વ્યાપી ગઈ. આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો આંદોલન કરશે, પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચમકી. સૂત્રોચ્ચાર કરી સફાઈ કામદારોએ વિરોધ કર્યો. મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. આજરોજના જામનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જામનગરની અંદર કાયમીથી લઈને અવેજી સફાઈ કામદારોની સાથે આ જામનગર મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. શોષણની અંદર કાયમી સફાઈ કામદારો જે અકાળે અવસાન પામે છે, મેડિકલના અનફિટમાં હોય છે, એ લોકોને એના આશ્રિતોને કોઈને વારસદારી આપવામાં આવતી નથી અને પ્રિમોન્સનની કામગીરી હોય, ડોર ટુ ડોરની કામગીરી હોય કે પ્રાઇવેટ સોસાયટીઓમાં ત્યાં નજીવા દરે કોન્ટ્રાક્ટો આપી અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. જે કોન્ટ્રાક્ટરોની સાથે અધિકારી અને પદાધિકારીઓ સાથે મિલીભગત કરી આ કોર્પોરેશનના પૈસાની નાણાંની ઉંચાપતી કરે છે અને સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. અને ભૂતકાળની અંદર અમારા સફાઈ કામદારોની જામનગરની સફાઈ માટે 1866નું લિસ્ટ બનેલું, જેમાં એટલા માણસો તો જામનગરની સફાઈ કામગીરી થઈ શકે, પણ વર્ષોથી આ જામનગર મહાનગરપાલિકા અડધા કામદારોથી કામકાજ ચલાવી રહ્યા છે અને અમારા સફાઈ કામદારો સાથે હળાહળ અન્યાય ચાલી રહ્યો છે, જેની અંદર ટૂંકા દિવસોની અંદર જો અમારા તમામ પ્રશ્નો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં અમારે આંદોલન કરવાની ફરજ પડશે, જેની અંદર અમારે જામનગરની તમામ પ્રકારની સફાઈ કામગીરી ઠપ કરવાનો વારો આવશે. જે કમિશનર સાહેબને વિનંતી કે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલાસર લાવે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.